तो आ तरफ वावाजोड़ा बाद मुख्यप्रधान रूपाणीए उच्च स्तरीय बैठक योजी अने जेमा तेमणे दरिया किनाराना 14 जिल्लामां वावाजोड़ानी अने वरसादनी स्थितिनी विगतो पण मेळवी हती। सीएम रूपाणीए कह्युं कि अत्यारे पण केटलाक विस्तारमां 100 किलोमीटर प्रति कलाकनी झड़पे पवन फूंकाई रह्यो छे अने पवन अमदावाद तरफ आवी रह्यो छे। हजु पण आज रात सुधी तकेदारी राखवानी जरूर छे। તેમણે કહ્યું કે વાવાઝોડામાં 3 લોકોના મોત થઈ ગયા છે। વાપી ખાતે 1, રાજકોટ જિલ્લામાં 1 અને ગારિયાધારમાં 1 મોત થયું છે। વહીવટીતંત્રના એડવાન્સ પ્લાનિંગના કારણે મોટી દુર્ઘટના કોઈ ઘટી નથી। રાજ્યમાં ક્યાંય મોટી જાનહાની પણ થઈ નથી અને કુલ 2437 ગામમાં વીજ પુરવઠો કપાયો છે, જેમાં 484 ગામમાં પુરવઠો ફરીથી યથાવત થઈ ગયો છે। વીજળીના 1081 થાંભલા પડી ગયા છે તો 196 રસ્તા બંધ થઈ ગયા છે। અનેક વૃક્ષો ધરાશાયી થયા છે। 16,500 કાચા મકાનોને પણ અસર પહોંચી છે। નુકસાન કેટલું થયું તેનો સર્વે હજુ પણ ચાલુ છે અને મુખ્યપ્રધાને કહ્યું કે 35 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ થયો તો બગસરામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ થયો છે। આજે પણ કલેક્ટરો સાથે મુખ્યપ્રધાને બેઠક કરી ચર્ચા કરી હતી। એડવાન્સ પ્લાનિંગ પ્લાનિંગ ઇન ડિટેલ્સ છેલ્લા 3 દિવસથી જે તૈયારીઓ આપણે કરતા હતા એને કારણે કોઈ મોટી દુર્ઘટના એ ઘટી નથી। બહુ મોટી કોઈ જાનહાની પણ થઈ નથી। અગાઉ વાયુ અને મહા 2 વાવાઝોડા માટે આપણે તૈયારી કરીને બેઠા હતા પણ ઓમાન તરફ ફંટાઈ ગયું હતું। આ વખતે એવી તૈયારી સાથે આપણે કરીને બેઠા હતા પરંતુ લેન્ડફોલ થયું આપણે ત્યાં। પણ આ તૈયારીને કારણે અને 2 લાખથી વધુ લોકોને સ્થળાંતર કર્યા, બધું પ્લાનિંગ જે વ્યવસ્થિત થયું એ આપણે ઉપયોગી નિવડ્યું।